વિરામ બાદ ફરીથી વાત કરીએ તો કોરોના વાયરસના કારણે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં તમામ શાળા કોલેજો બંધ રહી હતી અને શૈક્ષણિક સ્ટાફ હાજર રહ્યો હતો. ગુજરાતમાં હજુ સુધી કોરોના વાયરસનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી, છતાં તકેદારીના ભાગરૂપે રાજ્ય સરકારે વિવિધ અસરકારક પગલાં લીધા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ, જેમાં રાજ્યમાં આરોગ્યલક્ષી સ્થિતિને સમીક્ષા કરી. આ બેઠક બાદ ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકિમ અને આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડૉક્ટર જયંતિ રવિએ જણાવ્યું કે ગુજરાતમાં કોરોના વાયરસ સામે તકેદારી અને સાવચેતીના આગોતરા પગલાંરૂપે રાજ્ય સરકારે કેટલાક મહત્વના નિર્ણયો કર્યા છે, જેમાં 16 માર્ચથી 29 માર્ચ સુધી શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે, પરંતુ હાલમાં જે બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે તે યથાવત રહેશે. જો કે ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફે શૈક્ષણિક સંસ્થાઓમાં આવવાનું રહેશે. આ ઉપરાંત ગુજરાતમાં સિનેમાઘરો અને સ્વિમિંગ પૂલોને પણ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે, જેને લઈને આજરોજ વિજયનગર તાલુકાની તમામ શાળા કોલેજો બંધ જોવા મળેલ અને ફક્ત શૈક્ષણિક સ્ટાફ હાજર જોવા મળેલ. શાળામાં આવેલ બાળકોને કોરોના વાયરસની સમજૂતી આપી રજા આપી દેવામાં આવી. લલિત ડામોર, ZSTV, વિજયનગર.